नमस्ते बाळको, आजे आपणे धोरण एक विषय गणित जेमा एकम पांच छे एमा पेज नंबर 79 शीखवानुं छे। तो एमा आपणे जोईए शुं छे, वधारे वस्तुना जूथ पर राइट नी निशानी करवानी छे। तो पहेला आपणे गणवानुं छे, आपणे 11 थी 20 सुधी संख्या शीखी ज गया छे। तो पहेला आपणे गणवानुं छे, एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौद। अहियां छे चौद अने अहियां जोईए एक एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर। अहियां तेर माटला छे, अहियां चौद छे। तो वधारे वस्तु कया खानामां छे? अहियां। तो आ खानामां संख्या नथी लखवानी, માત્ર રાઈટ ની નિશાની કરવાની છે। તો એવી જ રીતે આગળ આ પાંદડા નું ચિત્ર છે, આ બોલ છે અને આ કેરી છે। તમારે બંને ખાના ગણી, જે ખાનામાં વધારે સંખ્યા આવતી હોય તે માત્ર રાઈટ ની નિશાની કરવાની છે આવી જ રીતે। તો તમે હોમવર્કમાં તમારે રીતે કરવાનું છે અને આ પાછળના પેજ ઉપર આ એક સરસ પ્રવૃત્તિ છે। આ જે એક ફુગાનું ચિત્ર છે, તો અહીંયા 1 થી 20 ક્રમ આડા અવળા આપેલા છે, તમારે નંબર વાઇઝ ગોઠવતા જવાનું છે, એક પછી બે ત્રણ ચાર। તમે નંબર પ્રમાણે ગોઠવતા જશો એટલે એક સરસ મજાનું ચિત્ર બનશે, જે તમને કરવામાં ખૂબ જ મજા આવશે। જો તમને ખબર ના પડે તો વાલીની મદદ પણ લઈ શકશો, આ પણ તમને હોમવર્કમાં કરવાનું રહેશે। હવે આગળ ખૂટતી સંખ્યા લખો। તો અહીંયા આપણે જે એક બોક્સ આપેલા છે એમાં અમુક સંખ્યાઓ આપેલી છે અને અમુક સંખ્યાઓ આપણને લખવાની છે। તો 10 થી વચ્ચે જે સંખ્યા ખૂટે એ લખવાની છે। તો 10 પછી આવશે એકડા મેંડી 10, ત્યાર પછી આવશે બે એકડા 11, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે ચોગડે 14, અહીંયા એકડે પાંચડે 15 આપેલા છે, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19 અને બગડા મીંડી 20। તો આપણે 10 થી 20 વચ્ચે જે સંખ્યાઓ ખૂટતી હતી એ આપણે લખી। ત્યાર પછી અહીંયા 16 અને 18 આપેલા છે, તો વચ્ચે કઈ સંખ્યા ખૂટશે? એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે ત્રગડે 13 અને એકડે પાંચડે 15। તો વચ્ચે કઈ સંખ્યા આવશે? 13 અને 15 ની વચ્ચે એકડે છોગડે 14। હવે 18 પછી શું આવે? એકડે આઠડે 18, એકડે નવડે 19, બગડા મીંડી 20। 14 પછી શું આવે? એકડે છોગડે 14, તો એકડે પાંચડે 15, એકડે છગડે 16। 16 પહેલા શું આવે? તો અહીંયા 16 અને 17 આપેલા છે, તો 16 પહેલા આપણે 11 થી 20 અંક બરાબર આવડતા હોય તો આપણને તરત જ ખ્યાલ આવી જશે કે એકડે છગડે 16 એના પહેલા આવશે એકડે પાંચડે 15। 9 ની પહેલા અને પછીની સંખ્યા આપણે 1 થી 10 અંક બોલી તો આપણને તરત ખ્યાલ આવી જશે કે 9 વડે 9 પહેલા આવશે 8 વડે 8, 8 વડે 8, 9 વડે 9, એકડા મીંડી 10। અહીંયા 18 ની પહેલા અને પછીની સંખ્યા લખો, આપણે ઉપર વચ્ચે આવતી સંખ્યા અને પહેલા આવતી સંખ્યા અને પછી આવતી સંખ્યા શીખ્યા, હવે પહેલા અને પછી બને છે। તો એકડે 8 વડે 18 પહેલા આવશે એકડે 7 વડે 17, 17 18 અને 19। 10 ની પહેલા અને પછી એકડા મીંડી 10 છે, તો એના પહેલા આવશે 9 9 વડે 9, એકડા મીંડી 10, 2 એકડા 11, એના પછી છે મોટી સંખ્યા પર ગોળ કરો। આપણે અહીંયા એક આપેલું છે 2 એકડા 11 અને એકડા મીંડી 3, જ્યારે બે એકડા અગિયાર અને એકડે ત્રગડે 13, જ્યારે બે સંખ્યા આપેલી હોય ત્યારે પાછળની સંખ્યા જોવાની, કારણ કે બંને સંખ્યા છે આપણે જેમ દશક અને એકમ શીખી ગયા
तो दशक में शू बने मा एक हवे आपणे एकमनी संख्या जोवानी अहींया एक छे अने अहींया त्रण छे एकमनी संख्या ज्यां मोटी आपेली होय त्यां राउंड करवानुं रहेशे एकडे त्रगडे तेर अने एकडे पांचडे पंदर अहींया दशक बनेना सरखा ज छे एकममां जोईए तो त्रण अने पांच तो अहींया पांच छे ए मोटा छे तो पंदर उपर आवशे गोड अढार अने आठ तो अहीं एकम दशक में छे एक अहीं कई नहीं तो आपणे जीरो समझवानुं अने दशक में बने में शू आठ तो अठार छे ए आठ करता मोटा गणाशे तो अठार पर गोड आवशे एवी ज रीते तमारे आ लाइन अने आ लाइन होमवर्क में करवानी रहेशे त्यारबाद छे नानी संख्या पर राउंड करो वीस अने दस जीरो एकम तो वीस अने दस बने माथी नानी संख्या छे दस तो आपने नानी संख्या पर राउंड नी निशानी करवानी छे छ अने चार तो छ अने चार माथी चार ए नानी संख्या छे तो चार पर राउंड आवशे छ पर नहीं आवे दस अने बार मा नानी संख्या छे दस हवे नानी अने मोटी संख्या जो आपने आम ख्याल न आवे एकम दशक नी रीते तो आपने एक थी वीस आंक सीखी ज गया छे तो जे आंक आपने एक बे त्रण एम बोलता होइए तो जे आंक पहला आवे ए नानी कहेवाशे अने त्यार पछी आवे एने मोटी कहेवाशे जेम के आपने एक थी दस आंक बोलता होइए त्यारे अग्यार छे ई पहला आवशे अने तेर छे ई पछी आवशे तो जे पहला आवे ए नाना कहेवाय पछी आवे ते मोटा कहेवाय एवी ज रीते अहींया जोईए तो आपणे एक थी दस आंक बोलीशुं एक बे त्रण चार पांच अने छ तो छ छे ए मोटा छे अने चार छे ए नाना छे तो नानी संख्या के मोटी संख्या आपणे सरळताथी करवी होय तो आपणे पहेला एक थी वीस आंक सरस रीते आवडवा जोईए त्यार पछी छे सौथी मोटी अहींया आपणे बे संख्या आपेली हती एमांथी गोतवाना हता अने आ त्रणमांथी शोधवानुं छे तेर त्रण अने नौ तो सौथी मोटी संख्या ज्यारे करवानी होय तो आपणे एक थी वीस आंक बोलीए तो पहेला त्रण आवशे पछी नौ आवशे अने पछी तेर आवशे तो सौथी मोटी संख्या कई छे तेर हवे बार पंदर अने वीस तो आमां आपणे अग्यार थी वीस आंक सरस रीते आवडवा जोईए अग्यार बार तेर चौद पंदर सोळ सत्तर अठार ओगणीस अने वीस तो पहेला बार आवशे पछी पंदर आवशे अने पछी वीस आवशे तो सौथी मोटी संख्या थई वीस तो आवी रीते आंक उपरथी आपणे सरळતાથી નાની અને મોટી સંખ્યા શોધી શકીએ આપણે જેવી રીતે આ કર્યું એવી જ રીતે તમારે આ હોમવર્કમાં કરવાનું રહેશે ત્યાર પછી સૌથી નાની સંખ્યા પર ગોળ કરો હવે સાત બે અને ચાર આપેલા છે જે એક થી દસ વચ્ચેની સંખ્યા છે તો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આપણે બોલ્યા તો સૌથી પહેલા કઈ સંખ્યા આવી બે જો સૌથી પહેલા જે સંખ્યા આવે એ નાની સંખ્યા કહેવાય ચૌદ સોળ અને બાર તો અગિયાર થી વીસ વચ્ચેની સંખ્યાઓ આપેલી છે અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો સોળ સુધી આપણે સંખ્યા બોલ્યા તો એમાં સૌથી પહેલા આવી બાર તો એને કહેવાશે નાની સંખ્યા તો આજે આપણે આ શીખ્યા સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા તો તમને સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા સરસ રીતે સમજાઈ જ ગઈ હશે તો જે આ બાકીનું છે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે જો તમને ખ્યાલ ન આવે તો વાલીની મદદ પણ લઈ શકશો અસ્તુ